આઠમા નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ તો શું કહે છે, બિંદુઓ એ 0 6 અને બી 0 -2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો મિત્રો આવા ક્વેશ્ચન ઘણી વખત પૂછાતા હોય છે, તો આની એક સિમ્પલ રીત છે બરાબર. આમ તો આનું સૂત્ર પણ છે, તમારે કોઈ પણ બે વસ્તુ વચ્ચેનું અંતર શોધવું હોય, આ એ છે ને બી છે, તમારે અંતર શોધવું હોય તેના માટે અંતર સૂત્ર છે કે એ બી બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. પણ મિત્રો તમારે જો ડાયરેક્ટ આને શીખવું હોય તો શું કરી શકો, જો આનું જે પહેલું હોય એના આના પહેલામાંથી બાદ કરી દેવાનું, એટલે જો આ એ જ થયું ને, આ શું છે એક પ્રકારનું તમે જોશો તો આ x1 અને આ y1 કહેવાય અને આને x2 અને y2 કહેવાય. તો x2 કેટલું છે, 0 છે, ઓછા x1 પણ કેટલું છે, 0 છે, 0 - 0 નો વર્ગ વત્તા y2 - 2 છે, ઓછા y1 કેટલું છે, 6, તો 6 નો વર્ગ. હવે વર્ગમાં 0 - 0 એટલે 0 નો વર્ગ તો 0 જ થઈ જશે, વત્તા ઓછા ઓછા શું થઈ જશે, વત્તા 6 - 2 = 8, પણ બંને માઇનસ હોય તો માઇનસ આવશે અને ઉપર વર્ગ છે તો વર્ગ. વર્ગમાં 0 + હવે -8 નો વર્ગ કેટલો થાય મિત્રો, 64 થાય, તો 8 નો વર્ગ 64, એટલે 64 + 0 એટલે 64 થઈ જાય. હવે 64 નું વર્ગમૂળ કેટલું થાય, 8. તમે વર્ગ વર્ગમૂળ તો આવડતા જશે, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, એવી રીતે 8 નો વર્ગ શું થાય, 64, મતલબ 64 નું વર્ગમૂળ શું થાય, 8 થાય. માટે તમારો જવાબ અહીંયા શું આવશે મિત્રો, બી.